ગુરુ અને લઘુ પોષક તત્વોનો ફાળો અને તેમની ઉણપની અસરો કે ચિહ્નો. રોલ ઓફ મેક્રો એન્ડ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ એન્ડ ધર મિનરલ ડેફિશિયન્સી સિમ્ટમ્સ ઓર ઇફેક્ટ્સ. જમીનમાંથી પ્રાપ્ત થતા 13 ખનિજ પોષક તત્વો પાણીમાં દ્રાવ્ય થયેલા અને વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે. વનસ્પતિની તંદુરસ્ત વૃદ્ધિ માટે જમીનમાં આ પોષક તત્વો હંમેશા પૂરતા પ્રમાણમાં હોતા નથી. તેથી ઘણા ખેડૂતો અને માળીઓ જમીનમાં પોષક તત્વો ઉમેરવા ખાતરનો ઉપયોગ કરે છે. કોઈપણ એક આવશ્યક પોષક તત્વની ગેરહાજરી કે ઉણપથી તે વનસ્પતિ ત્રુટિજન્ય ચિહ્નો દર્શાવે છે. જલ સંવર્ધન દ્વારા ત્રુટિજન્ય ચિહ્નોનો અભ્યાસ કરી શકાય છે. નૈસર્ગિક પરિસ્થિતિમાં આ અસરો કે ચિહ્નો એ જમીનમાં ખનિજ તત્વોની ઉણપનું સૂચન કરે છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન બિન ખનિજ તત્વો છે. ખનિજ પોષક તત્વોને બે સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. એક, ગુરુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વોના પણ બે સમૂહ છે. એ, પ્રાથમિક પોષક તત્વો. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પ્રાથમિક પોષક તત્વો છે. આ પોષક તત્વો હંમેશા જમીનમાં પૂરતા પ્રમાણમાં હોતા નથી, તેથી વનસ્પતિઓની વૃદ્ધિ માટે ખાતરની જરૂરિયાત રહે છે. વનસ્પતિઓ આ મહત્વના પોષક તત્વોનો તેમની વૃદ્ધિ અને જીવન ટકાવી રાખવા વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. બી, દ્વિતીયક પોષક તત્વો. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર દ્વિતીયક પોષક તત્વો છે. આ પોષક તત્વો હંમેશા જમીનમાં પૂરતા પ્રમાણમાં હોય છે, તેથી ખાતરની જરૂરિયાત રહેતી નથી. બે, લઘુ પોષક તત્વો. બોરોન, કોપર, આયર્ન, ક્લોરિન, મેંગેનીઝ, મોલિબ્ડેનમ અને ઝિંક લઘુ પોષક તત્વો છે. લઘુ પોષક તત્વો એવા આવશ્યક તત્વો છે જે વનસ્પતિ વૃદ્ધિ માટે તેમની ખૂબ જ ઓછી માત્રામાં જરૂરિયાત છે. આ તત્વોને લઘુ તત્વો કે લેશ તત્વો પણ કહે છે. નાઇટ્રોજન, તે એમિનો એસિડ, પ્રોટીન તથા ન્યુક્લિક એસિડનો ખૂબ મહત્વનો બંધારણીય ઘટક છે. તે ઘણા વિટામિન, અંતઃસ્ત્રાવ તથા ક્લોરોફિલના બંધારણમાં પણ રહેલો છે. પ્રાપ્તિ, ભૂમિમાંથી NH4+, NO2- તથા NO3- સ્વરૂપે શોષાય છે. ત્રુટિજન્ય અસરો, તેની ઉણપથી પાકમાં ઘટાડો થઈ શકે, પર્ણો પીળા પડી જાય અને વૃદ્ધિ કુંઠિત થાય. પાર્શ્વકલિકાઓ સુષુપ્તતા પામે, પ્રકાંડરી જાંબલી રંગની બને, પુષ્પસર્જન વિલંબમાં પડે, કોષ વિભાજન અવરોધાય. પોટેશિયમ, કોષમાં આયનિક સંતુલનની જાળવણી માટે ખૂબ જ મહત્વનું છે. કોષોની આશુન્તાની જાળવણી માટે ખૂબ જરૂરી છે. વાયુરંધ્રના કદના નિયમનમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં તેમજ કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે એ આવશ્યક છે. પ્રાપ્તિ, પોટેશિયમ K+ આયન સ્વરૂપે ભૂમિજળમાંથી તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો, તેની ઉણપથી પર્ણો ટપકાવાળા કે વળી ગયેલા અને તડકામાં બળેલા હોય તેવો પર્ણોનો દેખાવ, પર્ણોની ટોચના ભાગ કાળા પડી જવા, શીરાઓની વચ્ચેના ભાગ પીળા પડી જવા, અગ્રકલિકાની પ્રભાવી અસર નાબૂદ થવી. આ કારણે પાર્શ્વકલિકાઓ વિકસે, શ્વસન દર વધે, આંતરગાંઠો ટૂંકી થાય, રંજક કણોનું વિઘટન થાય, એધાની સક્રિયતા ઘટે. ફોસ્ફરસ, ફોસ્ફરસ કોષરસ સ્તરનો બંધારણીય ઘટક છે. તે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિક એસિડના બંધારણમાં જરૂરી છે. બધી ફોસ્ફરીકરણ પ્રક્રિયાઓ માટે અનિવાર્ય છે. કેટલાક પ્રોટીનના બંધારણમાં સંકળાય છે. પ્રાપ્તિ, ભૂમિમાંથી ફોસ્ફેટ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો, પર્ણોની સપાટી પર લાલ કે જાંબલી ડાઘ પડે, બીજમાં સુષુપ્તતા પ્રેરાય, પર્ણો, પુષ્પકલિકાઓ અને ફળ કસમયે ખરી જાય. કેલ્શિયમ,
વર્ધમાન પેશી તેમજ વિભેદન પામતી પેશીઓમાં તે જરૂરી છે. વનસ્પતિ કોષો વચ્ચેની દિવાલ, જેને મધ્યપટલ કહે છે, તેના બંધારણ માટે જરૂરી છે. કોષ વિભાજન દરમિયાન સર્જાતા દ્વિધ્રુવીય ત્રાકમાં તે સંકળાય છે. કોષના ચયાપચયના નિયમનમાં તે ભાગ ભજવે છે. કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. પ્રાપ્તિ સીએ ટુ પ્લસ આયન સ્વરૂપે ભૂમિમાંથી તેનું શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો તેની ઉણપથી વનસ્પતિની નવી વિકાસ પામતી શાખાઓ, પુષ્પો અને મૂળની વૃદ્ધિ કુંઠિત થાય છે. કુમળા મૂલાગ્રો, પ્રરોહ અગ્ર તથા કુમળાપર્ણની કિનારીઓના વિસ્તાર મૃત થવા માંડે છે. મેગ્નેશિયમ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે અનિવાર્ય છે. તે ક્લોરોફિલના બંધારણનો ઘટક છે. રિબોઝોમના બંધારણની જાળવણી તેમજ ન્યુક્લિક એસિડના સંશ્લેષણ માટે જરૂરી છે. પ્રાપ્તિ એમજી ટુ પ્લસ આયન સ્વરૂપે ભૂમિમાંથી તેનું શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો અસરગ્રસ્ત વનસ્પતિમાં પર્ણોની શીરાઓ વચ્ચેનો મધ્યપર્ણ વિસ્તાર પીળો પડી જાય, જૂના પર્ણો મરવા માંડે અથવા તેમના પર જાંબલી ડાઘ દેખાય, કસમયનું પર્ણપતન પ્રેરાય. સલ્ફર કેટલાક એમિનો એસિડના બંધારણનો ઘટક છે. વિટામિન થાયોમિન અને બાયોટિનના બંધારણમાં પણ સલ્ફર છે. ઘણા સહ ઉત્સેચકોના બંધારણમાં તે જરૂરી છે. પ્રાપ્તિ સલ્ફેટ એસઓ ફોર ટુ માઇનસ સ્વરૂપે તેનું ભૂમિમાંથી શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો તેની ઉણપ આછા લીલા પર્ણો દર્શાવે છે. પર્ણો પીળા પડવા અને કુંઠિત વૃદ્ધિની નાઇટ્રોજન જેવી જ ઉણપીય અસરો જાંબલી રંગના રંજક દ્રવ્યોનો ભરાવો થાય. આયન વીજાણુ વહનતંત્ર સાથે સંકળાયેલા સાઇટોક્રોમ્સ તથા ફેરેડોક્સિનના બંધારણ માટે જરૂરી છે. ક્લોરોફિલના સંશ્લેષણ માટે પણ તે જરૂરી છે. પ્રાપ્તિ મુખ્યત્વે એફી થ્રી પ્લસ એટલે કે ફેરિક આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો પર્ણો અને મોટી શીરાઓ પીળી થવાથી પાંડુવર્ણ પર્ણો દેખાય, પર્ણો સંપૂર્ણ પીળા પડી જવા તેની મુખ્ય અસર છે. મેંગેનીઝ તેની સૌથી મહત્વની જાણીતી ભૂમિકા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના વિઘટનને પ્રેરવાની છે. આ કારણે ઓટુ મુક્ત થાય છે. પ્રકાશ સંશ્લેષણ શ્વસન તથા નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા ઘણા ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. પ્રાપ્તિ એમએન ટુ પ્લસ આયન તરીકે તેનું શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો કુમળા પર્ણોમાં શીરાની ફરતે બદામી, કાળા કે ભૂખરા ડાઘ દેખાય. ઝીંક કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. ઓક્સિજનના સંશ્લેષણ માટે જરૂરી છે. પ્રાપ્તિ ઝેડએન ટુ પ્લસ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો કુંઠિત વૃદ્ધિ અને પર્ણના મધ્યપર્ણ પીળા પડી જવાની અસર. કોપર શ્વસન માટેના ઓક્સિડેશન રિડક્શન માટેના ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે. પ્રાપ્તિ સીયુ ટુ પ્લસ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો પ્રકાંડાગ્ર અને કુમળા પર્ણોની પર્ણ કિનારીઓના ભાગ મરવા લાગે છે, પર્ણો કરમાઈને ખરી પડે, વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટવા માંડે અને ગુંદર જેવો સ્ત્રાવ થાય છે. બોરોન કેલ્શિયમના શોષણ અને વપરાશ માટે તે જરૂરી છે. પરાગરજના અંકુરણ, કોષ વિભેદન તથા શર્કરાઓના વહન માટે જરૂરી છે. પ્રાપ્તિ બોરોન આયનો સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટીજન્ય અસરો વનસ્પતિ પર ગુલાબવદ અસરથી અગ્રકલિકાઓ મૃત પામવી, પર્ણો જાડા થવા, બદામી ટપકાયુક્ત ફળ, કંદ અને મૂળ રંગવિહીન, મૂલાગ્ર અને પ્રરોહાગ્ર મરી જાય, ફળના કદ ઘટી જાય. મોલિબ્ડેનમ નાઇટ્રોજનના સ્થાપનની વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલા ઉત્સેચકોના બંધારણનો ઘટક છે.
પ્રાપ્તિ. મોલિબ્ડેનમ Mo6+ આયન સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો. પીળાશ પડતા લીલા રંગના કોકડું કે વળી ગયેલી કિનારીયુક્ત પર્ણોની નિશાનીઓ. નાઇટ્રોજનની ઉણપ વર્તાય, વૃદ્ધિ કુંઠિત થાય અને પર્ણો પીળા પડી જવા. ક્લોરિન. કોષોમાં આયન સંતુલનની જાળવણી માટે તે જરૂરી છે. તે કોષ વિભાજન માટે તથા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન H2O ના વિઘટન માટે જરૂરી છે. પ્રાપ્તિ. Cl- સ્વરૂપે તેનું શોષણ થાય છે. ત્રુટિજન્ય અસરો. પર્ણો કરમાઈ જાય, ઝાંખરા કે ઠૂંઠા જેવા મૂળ, પર્ણો ચળકતા પીળા પડી જવા, ફળ ઉત્પાદન ઘટે, વૃદ્ધિ કુંઠિત થાય. એમ કહી શકાય કે ખનિજ તત્વોની ઉણપની સૌથી સામાન્ય અસર પર્ણો પીળા પડી જવા અને પર્ણો ટોચ તથા કિનારીના ભાગેથી મરતા જવા તે છે. લઘુ પોષક તત્વોની વિષારીતા. ટોક્સિસિટી ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. લઘુ પોષક તત્વોની જરૂરિયાત હંમેશા ઓછી માત્રામાં હોય છે, છતાં પણ તેમનું પ્રમાણ ઘટવાથી ત્રુટિજન્ય અસરો અને તેમનું પ્રમાણ વધવાથી વિષારીતા ઉત્પન્ન થાય છે. તેમની ઝેરી અસરોને ઓળખવી મુશ્કેલ છે. કોઈપણ તત્વની વિષારીતાનું સ્તર બીજા તત્વના કાર્યને અવરોધે છે. મેંગેનીઝ એ પ્રકાંડાગ્રમાં કેલ્શિયમના વહનને અવરોધે છે, તેથી મેંગેનીઝનું વધુ પ્રમાણ લોહ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ કે અસરો પ્રેરે છે. આથી મેંગેનીઝની અસરો કે ચિહ્નો અને લોહ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની અસરો વચ્ચે કોઈ તફાવત જોઈ શકાતો નથી.